નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલ 20 જેટલા વિદ્યાર્થીઓએ કાંકરેજ મામલતદાર કચેરીમાં આપ્યું આવેદનપત્ર. પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ગુજરાતમાં ટેટ અને ટાટ પરીક્ષા લેવાઈ હતી, જેમાં ગુજરાત સરકાર તરફથી શિક્ષણ બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ જ્ઞાન સહાયક શિક્ષક તરીકે 11 માસના કરાર આધારિત ભરતી અન્વયે ઠરાવ કરાયો છે. ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલ હજારો લાખો વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે, જેમાં સૌથી અગત્યની બાબત એ છે કે ભાજપ સરકાર ઉપર ખૂબ મોટા આક્ષેપો કર્યા છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોર પણ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ હતા, ત્યારે સમગ્ર કાંકરેજ તાલુકાના વિદ્યાર્થીઓએ ભેગા મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને વર્તમાન સમયમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાથી બાળકોના ભાવિ પેઢી માટે નુકસાન થાય છે તેવું જણાવ્યું છે. એક તરફ પોતાની વ્યક્તિગત રીતે પરીક્ષાઓ પાસ કરેલ છે, ત્યારે હવે સરકાર દ્વારા કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. કાંકરેજ તાલુકા ધારાસભ્યના આકરા તેવરો પણ જોવા મળ્યા હતા, જેમાં બનાસકાંઠા જિલ્લામાં અને કાંકરેજ તાલુકામાં પ્રાથમિક શાળામાં ઓરડાઓનો અભાવ જોવા મળે છે. કામગીરીઓ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે, તેમજ ઘણી જગ્યાએ આંગણવાડીઓ પણ જર્જરિત હાલતમાં તેમજ બાળકો માટે જોખમરૂપ બની શકે છે. આવા હાલ કાંકરેજ તાલુકામાં સાર્વત્રિક રીતે જોવા મળે છે, કારણ કે સરકારની બેધારી નીતિઓ સામે કર્મચારીઓ અને બાળકોના ભાવિ અંધકારમય બની શકે છે. કાંકરેજ તાલુકાના પીટીસી બીએડ કરેલ ઉમેદવારોની કમી નથી, પરંતુ ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરીને મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં સૌથી અગત્યની બાબત એ છે કે ભારત દેશના અમુક રાજ્યોમાં ટાટ અને ટેટ પાસ કરેલ હજારો લોકોને કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવી છે, ત્યારે હવે ગુજરાતમાં કેમ નહીં? આ વાત કરીએ તો પણ સાચી પડી જાય છે, પણ તાજેતરમાં જ પ્રસિદ્ધ કરવામાં આવેલ જ્ઞાન સહાયક શિક્ષકના ઠરાવથી ગુજરાતના ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓ ખૂબ જ રોષે ભરાયેલા અવાજે કહ્યું હતું કે સરકારે આ નિર્ણય લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં તારીખ 18/7/2023ના રોજ ગાંધીનગર ખાતે પહોંચીને ધરણા યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે, જેમાં ખાસ કરીને કોંગ્રેસ પક્ષ કોઈપણ પ્રકારની કમી છોડવા તૈયાર નથી, પરંતુ હવે આખરે આ અંગે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને કોંગ્રેસને આમંત્રણ આપવામાં આવશે તો 40 ડિગ્રી તાપમાનમાં પણ ધરણા યોજી વિદ્યાર્થીઓને ટેકો જાહેર કરીને 11 માસના કરારને બદલે કાયમી ધોરણે નિમણૂક કરવા માટે આંદોલન અંગે કાંકરેજ તાલુકા ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોરે જણાવ્યું છે કે ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરવા માટે 30 વર્ષની ઉંમર થઈ ગઈ છે, ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા આ અંગે ચિંતા કરવાની જરૂર છે અને ભરતી અન્વયે ઠરાવ કરાયો છે તે રદ કરીને કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત, ઓમપુરી ગોસ્વામી, કાંકરેજ. આજરોજ ટેટ ટાટ ઉમેદવારો કાંકરેજ તરફથી જ્ઞાન સહાયક ભરતીનો ઠરાવ રદ કરી અને ટેટ ટાટ ઉમેદવારોને કાયમી ભરતી કરવા બાબતનું આમંત્રણ પત્ર રૂબરૂમાં રજૂ કર્યું છે, જે અમે કલેક્ટર સાહેબ મારફત સરકારશ્રીમાં મોકલી આપીશું. ટાટની પરીક્ષા આપે અને ટાટની પરીક્ષા આપ્યા પછી પણ સરકાર એમને એડહોક ધોરણે એટલે ટેમ્પરરી નોકરી એ પણ 11 મહિનાના કરાર ઉપર જાહેરાત કરે, આ એક ધાર્યો આ ગુજરાતના યુવા ધનનું, આ ગુજરાતના ભાવિ ભવિષ્યનું, સાથે ગુજરાત સરકાર એના ભવિષ્ય સાથે ચેડા કરી દે છે. હમણાં જ આપ સૌએ સાંભળ્યું હશે કે શિક્ષણ ખાતાના અધિકારી ધવલ પટેલ, એમને પણ સ્વીકાર્યું કે ગુજરાતની અંદર શિક્ષણની એટલે શિક્ષણ ખાડે ગયું. જર્જરિત શાળાઓ આ તાલુકાની અંદર કેટલી પણ છે, કેટલા રૂમો પણ છે, એમને એવું કહ્યું કે 40થી વધુ રૂમો તાલુકા મંજૂર કરવામાં આવ્યા છે. તો 40થી વધુ રૂમો મંજૂર કરવામાં આવ્યા છે તો એની પ્રક્રિયા કેમ નથી થતી, એ મુદ્દો એક બાજુ છે. બીજો મુદ્દો, આજે આ જે યુવાનો મને રજૂઆત કરવામાં આવ્યા છે ત્યારે ન કહેવું જોઈએ પણ દુઃખ સાથે કહું કે આ દેશના પ્રધાનમંત્રી આ દેશના અને ગુજરાતના યુવાનોને જો પકોડા ચડવાનું કહેતા હોય
तो आ सरकार जोड़े बीजी तो शू अपेक्षा राखी पण आ युवानो वती विधानसभा नी अंदर जिला संकलन नी अंदर जरूर पड़े तो आ 30,000 युवानों ने पण क्या गांधीनगर ना मैदान में भेगा करी अने सरकार नी सामे आ भावी गुजरात ना युवानों ना भविष्य माटे अमृत ठाकुर ने समग्र कांग्रेस पार्टी आमनी साथे आमना पड़खे रहेशे आमनो अवाज भरी अने गांधीनगर नी अंदर आ युवानों ज्यारे अमने आमंत्रण आपशे त्यारे एमने हक ने अधिकार नी लड़ाई लड़वा माटे गांधीनगर नी अंदर 44 डिग्री गर्मी में बेसवू पड़े तो अमे बेसवा तैयार। साहब जी तमे वारंवार